બોડેલી સમર આઇકોનમાં ભાજપ કાર્યાલયનું ઉદઘાટન મંત્રી ભીખુસિંહ પરમાર અને ગુજરાત પ્રદેશ એસએસસી મોરચા પ્રમુખ અર્જુનસિંહ ચૌધરીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આજ રોજ મંગળવારે 3 વાગે લોકસભાની ચૂંટણીના ભણકા વાગી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આવેલી 26 સીટોમાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો ઘોષિત કરતા પહેલાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન 1 તારીખ 1 સમયે કર્યું. આવી ઘટના પહેલીવાર બનવા પામી છે. છોટાઉદેપુર લોકસભાનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન બોડેલી ખાતે રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રી ભીખુસિંહ પરમાર અને ગુજરાત પ્રદેશ એસએસસી મોરચા પ્રમુખ અર્જુનસિંહ ચૌધરીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, જેમાં છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, શૈલેષભાઈ મહેતા, દર્શનાબેન દેશમુખ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રેડી સ્ટાર્ટ સાહેબ, કાર્યાલયનું આવનારી લોકસભાની ચૂંટણીના અનુસંધાન પાર્ટીની ગાઈડલાઈન મુજબ આજે ગુજરાતની લોકસભાની 26 બેઠકો ઉપર જિલ્લા મધ્યસોડા પાક લઈ રાખવા મોબાઈલ થોડો પાક ચૂંટણી કરવામાં આવી છે. આજે છોટાઉદેપુર લોકસભાની સીટ માટે અધ્યક્ષ કાર્યાલય ઉદઘાટન કરવામાં આવ્યું, જેની અંદર આ વિસ્તારના લોકપ્રિય સાંસદ ગીતાબેન, આમ તો આ સીટ 4 જિલ્લાની વિધાનસભાની સીટો ભેગી કરીને બનાવવામાં આવી છે. એ રીતે તમામ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, સંગઠનના પ્રમુખશ્રી, હોદ્દેદારશ્રીઓ તમામની ખૂબ મોટી સંખ્યામાં આજે હોઈ આ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું. આવનારી આ ચૂંટણીની અંદર જે મોદી સાહેબ અને અમારા પાટીલ પ્રમુખશ્રી પાટીલ સાહેબે આ કરી છે, આ વખતે દરેક સીટ 1 લાખથી વધુ મતો તેમાં જીતવાની છે. અને એ રીતે ગયા વખતે પણ ગીતાબેન લગભગ 3 લાખ વધુ મતોથી જીત્યા હતા, એટલે આ વખતે 5 લાખથી ઉપર તો નીચે જ છે અને કદાચ ગુજરાતની અંદર 1, 2, 3 ની અંદર પણ નંબર આવે લીડની અંદર એવો મને પ્રધાનમંત્રી તરફ વિશ્વાસ છે.